हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। सुपर सहेलिया थी हूँ दीपा। तमने आज पोंक विषय कहूँ तो जुवारना लीला दाणा, जुवारना डूंडा माथी काचा लीला जुवारना दाणा काढ़ी पोंक तैयार करवामां आवतो होय छे। सूरत में खूब ज फेमस अने सूरत थी लई अने गुजरात में घणा बधा ठिकाणे तमे आ टाइमे खास करीने शियाळामां आ पोंक जोई शको छो। पोंक खावाथी शरीरने ऊर्जा मळे छे, તાકાત મળે છે। ખાસ કરીને શિયાળામાં જ આ ખાવામાં આવે એટલે શરીરને ગરમી આપે, પચવામાં હલકો અને હેલ્થ માટે પણ ઘણો સારો, રોગ પ્રતિકારક શક્તિ વધારે। અને તમને જ્યારે બી જો માર્કેટમાં ક્યાંક જોવા મળે તો ખાસ કરીને એની જુદી જુદી વેરાયટી ચોક્કસ ટ્રાય કરજો। આજે આપણે પોંકના ભજીયા બનાવીશું અને સાથે લઈશું ચણાની દાળ। ચણાની દાળ પ્રોટીન રીચ એટલે આ કોમ્બિનેશન બહુ જ પરફેક્ટ છે। तो चलो बनाए अपने पोंक भजिया। जे बनावा माटे अर्धो कप जेटली चणानी दाळ पलाळी देवानी छे 3-4 कलाक माटे। 3-4 कलाक माटे चणानी दाळने पलाळी पछी 4 कलाक पछी जोशो तो दाणो सरस रीते फूली गयो छे। चणानी दाळने 4 कलाक पछी सरस 2 वार धोई लेवानी छे, कोरी काढ लेवानी छे। पाणी बधुं નિતારી લીધું છે 2 વાર ધોઈને। હવે સાથે સાથે આદુ મરચાં અને લસણ આપણે દાળની સાથે જ વાટવાનું છે એટલે આ રીતે એના પણ આપણે પીસીસ કરી લઈએ। ખૂબ જ સરળતાથી બની જાય એવા પોંકના ભજીયા, ખાલી એટલું જોવાનું છે કે પરફેક્ટ આ રીતે જ વાટવાનું। તો ચણાની દાળ આદુ મરચાં લસણ સાથે અધકસરી જ વાટવાની છે અને એ બી પાણીના ઉપયોગ કર્યા વગર। તો આ રીતે મિક્સરના જારમાં તો બધું સાથે લઈ લઈશું, ચણાની દાળ, આદુ, મરચાં અને લસણ, જેમાં ઈચ્છા પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એ રીતે લીલા મરચાંનો ઉપયોગ કરી શકાય। બાકી આદુ 1.5 ઇંચ જેટલું અને લસણ ટોટલી ઓપ્શનલ છે, ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય। મિક્સરના જારમાં બધું સાથે જ આ રીતે લઈ લઈશું અને વાટતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો। 1-2 ચમચી જેટલું પાણી એડ કરી શકો છો, પણ બને તો પાણી વગર કોરી દાળ જ વાટવાનો ટ્રાય કરવાનો। સાથે આદુ મરચાં અને લસણ લીધા છે એટલે સરખી રીતે અધકચરી આ રીતે પટાઈ જશે। અમુક દાળના દાણા કદાચ તમને આવા અધકચરા જોવા મળે તો એ પણ ચલાવી લેવાય, પણ પરફેક્ટ આપણને આવી જ કોરી દાળ વાટેલી જોઈશે। દાળ આપણી તૈયાર છે વાટીને અને એને આ રીતે બાઉલમાં કાઢી લઈશું। હવે એ જ મિક્સરના બાઉલમાં આપણે જે પોંક છે એ 1 કપ જેટલો, મેઝરિંગ કપનો 1 કપ પોંક વાટવાનો છે। તો પોંક સરખી રીતે ધોઈ લેવાનો છે અને ધોયા પછી એને વાટી લેવાનો છે। પોંક જુવારનો છે અને દાળનું પ્રમાણ હોય એના કરતાં ડબલ પોંકનું પ્રમાણ લેવાનું છે, એને પણ અધકચરું જ વાટી લેવાનું છે। સરખી રીતે ધોઈ પોંકને અધકચરો વાટી ચણાની દાળ જે ક્રશ કરીને રાખી છે એમાં મિક્સ કરી લઈશું। સાથે અહીંયા 3-4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે। અહીંયા 3-4 ચમચી જેટલો એટલે કે રેગ્યુલર જે ચમચી હોય આપણી ટીસ્પૂન એ જ લેવાની છે। 4-1 ચમચી જેટલો ચોખાનો લોટ, જેનાથી ક્રિસ્પી થશે ભજીયા, સારા લાગશે। સાથે સાથે બીજા કિચનના મસાલા રેગ્યુલર મસાલા જ નાખવાના છે, જેમાં હળદર નાખી દઈશું 1/2 ચમચી જેટલું, ધાણાજીરૂનો પાવડર નાખી દઈશું 1/4 ચમચી જેટલો, નાખી દઈશું આમાં લાલ મરચું એ લગભગ 1/2 ચમચી જેટલું। અહીંયા લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું ઈચ્છા પ્રમાણે ઓછું બધું કરી શકો અને થોડી હિંગ નાખી દઈશું। નાખી દેવાના છે અહીંયા કોથમીર બારીક સુધારી અને ધોઈને, તમે ઈચ્છો તો લીલું લસણ પણ બારીક સુધારીને નાખી શકો છો। બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। વલિયારી ગમતી હોય તો વલિયારી અધકચરી વાટીને એડ થોડી કરી શકાશો, એ જ રીતે આખા સૂકા ધાણા ગમતા હોય તો એ પણ અધકચરા વાટી અને થોડા એડ કરી શકાય છે। બધું સરખી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે અને લાસ્ટમાં મીઠું નાખવાનું છે। મીઠું જ્યારે આપણે ભજીયા ઉતારવાના હોય એના થોડા ટાઈમ પહેલાં જ એડ કરવું, મીઠું એડ કરી અને સરખી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। લગભગ મેં 1/2 ચમચીથી 1/4 ચમચી જેટલું મીઠું એડ કરી લીધું, બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે। બસ આ રીતે આટલું કઠણ આપણને ખીરું જોઈશે
વાટતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આપણને આવી કન્સિસ્ટન્સી જે જોઈએ પરફેક્ટ અધકચરી દાળ વાટેલી પોંકની સાથે તૈયાર થઈ જશે। ખીરું આપણું લગભગ તૈયાર છે। બીજી બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય એની રાહ જોવાની છે અને આ બાજુ ખીરામાં ચપટી સોડા એડ કરી લઈશું। ચપટી સોડાને ઉપર સાધારણ ગરમ થયેલું તેલ લગભગ 1-1.5 ચમચી જેટલું એડ કરી લઈશું। સોડા અને તેલ એડ કરી અને સરખી રીતે ખીરામાં એને મિક્સ કરી દઈશું। આપણું હવે ખીરું તૈયાર થઈ ગયું છે અને ગરમ થયેલા તેલમાં ભજીયા ઉતારવાના છે। ખાસ અહીંયા ધ્યાન રાખવું કે સરખી રીતે ગરમ થયેલું તેલ હોવું જોઈએ, મીડિયમ ફ્લેમ રાખવાની છે અને આ રીતે ભજીયા ઉતારવાના છે। સરખી રીતે ગરમ થયેલું તેલ નહીં હોય તો ભજીયા છૂટા પડી જશે, એટલે ખાસ ગરમ થયેલા તેલમાં ભજીયા આપણે એડ કરતા જવાનું છે। મીડિયમ ફ્લેમ રાખીશું અને સરખી રીતે ગોલ્ડન કલરના ભજીયાને તળી લઈશું। તો સરસ ગોલ્ડન કલરના આપણા ભજીયા અને પોંકની સિઝનમાં ખાસ કરીને આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। પોંકની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે, જેમ કે પોંકની ભેળ બનતી હોય છે, પોંકના વડા બનતા હોય છે અને પોંકનું શાક પણ બનાવી શકાય। ગોલ્ડન કલરના આ પોંકના વડા પીરસવા માટે તૈયાર છે અને જેને તમે ગ્રીન ચટણી સાથે, લીંબુ મરીની સેવ સાથે પીરસી શકો છો। પોંક અને લીંબુ મરીની સેવ ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે। શિયાળામાં પોંક મળે ત્યારે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરી શકાય। થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા।